हेलो गाइस, वेलकम बैक टू माय न्यू एपिसोड। आज के नए एपिसोड में आप सभी का तहे दिल से स्वागत है। दोस्तों, पहला तो बधाने गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माता जी। मित्रों, કાલનો કોઈને વ્લોગ જોવાનો બાકી હોય તો જોતા આવજો મિત્રો, કારણ કે કાલે આવ્યા હતા ભાઈ વાઘુબાની ટીમમાં જે કામ કરે છે એક્ટરી બીના પંચાલ કાલે ભાઈ, જોરદાર મજા આવી ખરેખર। મારું ઇન્ટરવ્યૂ લીધું, આપણા વિક્રમસિંહનું ઇન્ટરવ્યૂ લીધું, ખરેખર વિક્રમભાઈને પણ મજા આવી, આખી ટીમને મજા આવી, બધા મિત્રો જોવા પણ આવ્યા હતા એમને પણ બહુ મજા આવી ગઈ, મારા પપ્પા, મારા મમ્મી અને બીનાબેનને પણ મજા આવી અને એમની ટીમને પણ મજા આવી। તો દર્શક મિત્રો, તમારે જો એ વિડીયો જોવાનું બાકી હોય તો જોતા આવજો। અત્યારે હું જઉં છું ભાઈ અમારા ખેતરમાં, મારા પપ્પા ગાયો અને ભેંસો માટે જે ચારો વાટે છે તે જોવા માટે હું જઉં છું ભાઈ। અને જુઓ ભાઈ, મારો પાછળ ભાઈ જઈ રહ્યો છે અત્યારે બાઇક લઈને, એ બધા ટાંપાટિયા કરી રહ્યો છે અત્યારે બાઇકથી। તો ચલો ભાઈ, આપણે જઈએ આપણા ખેતરમાં। તો મારા વાલા મિત્રો, અત્યારે અમે ખેતરે પહોંચી ગયા છે ભાઈ, અને મારા પપ્પાને જોઈ લો ભાઈ, જોરદાર ગરમી વળી છે। હા, જો ગરમી છે ભાઈ ભાઈ। હા, અને પછી આમ તો જો કે ગયેલા લોકો બધા કહેતા હતા કે લેબુડીઓ પાકી જાય એટલે વરસાદ આવી જાય, પણ આ વખતે વરસાદ પાકી છે પણ વરસાદ આવતો નથી નથી। એવા કાર્તિક મહિના ના કાંઠ જીરે કે મેહુલો સરો સગન ગોર ગોકુર વેલે રાવ જુરે। આ લીંબુડી છે ને ભાઈ, એ લીમડાની બરોબર, લીમડો કડવો આવે અને કદાચ તમારા ખેતરમાં લીમડો હોય ને, આ લીમડી લઈ જઈને તમે પાકી લીંબુની અંદર થોડીઓ બહાર કાઢજો આ રીતના, અને પછી તમે ખાજો ને, હા એકદમ ઘરી ઘરી લાગશે અને સ્વાદમાં બી સારી લાગશે। તમને લાગશે નહીં કે લીમડો કડવો છે, એમ લીંબુડી મીઠી છે, આજુ આ ખાઓ મોજ કરો। અત્યારે કડવી નહીં લાગતી, કડવી અત્યારે ઓકળો પાકે છે, લીમડા લીમડી પાકી છે, ગુંદો પાકે છે, પછી થોડી વાર પછી જગદો પાકશે, પછી કંદ કમદો પાકશે, આ બધી જે આયુર્વેદિક છે બધું ખાધા જેવી વસ્તુ છે, એ મજા આવે રાજુ ભાઈ। આઈ આઈ ગયા ઠોડિયા હે, શરીરમાં તાપ આવતો તો મટી જાવ હો। હા, એ અંબાલાલ કાકાનું હતું, અંબાલાલ કાકાની બધી આગાહી બધી ખોટી પડી છે અને વરસાદ તો હું આવતો નથી એટલે આવા મારા ભાઈઓ, અંબાલાલની આગાહી તો નહીં પણ આપણી આગાહી છે કે વરસાદ ક્યારે આવશે, તો વીજળી કાટકા થશે ત્યારે, ત્યાં સુધી વરસાદ આવશે નહીં। અત્યારે વરસાદ આવતો નથી એટલે ભાઈ બધા ખેડૂત મિત્રો અત્યારે ખેતરે ખેતરે શું કરી રહ્યા છે આપણે જોઈએ ભાઈ। મારા પપ્પા તો ઘાસ વાડે છે, બીજા ખેડૂત મિત્રો પણ શું કરી રહ્યા છે વ્લોગમાં બન્યા રહેજો એટલે તમને બધું જોવા મળશે કે ભાઈ ખેડૂત મિત્રો શું કરી રહ્યા છે। તો ગાઈસ, સવારના પોરમાં અમારા ઉત્સવ અને વિશાલ બંને ભાઈઓ ભાઈ સવારના પોરમાં નાસ્તો કરવા માટે આવી ગયા છે, સ્પેશિયલ કુવા જમ્બો ખાવા ઓલે। એટલે વિશાલ, ગુડ મોર્નિંગ ભાઈ, ચલો જમ્બો ખા જલે। તો જોઈ લો ભાઈ, આ રહ્યો જમ્બો અમારે, જોકે મસ્ત મજાનો કારો કારો જમ્બો તૈયાર થઈ ગયો છે, એકદમ મીઠા મીઠા ભાવ છે ભાઈ। જમ્બો ખાવા હોય તો આવી જજો અમારા ગામમાં, અમારા ખેતરમાં। ભાઈઓ જોઈ લો ભાઈ, કેર માટે બધો જમ્બો લીધો છે ખાસો બધો, તમને બતાવું ભાઈ, એકદમ ફ્રેશ જમ્બો છે, તાજો તાજો જમ્બો। અરે વાહ, હું જમ્બો છે ભાઈ, ખાવું કે લે, ખાવું જમ્બો, મસ્ત મજાનો જમ્બો છે ભાઈ, અત્યારે સિઝન છે જમ્બો ખાવાની, ચોમાસું આવેલા આપણે જમ્બો ખાવા જ પડ્યું ભાઈ, અને જમ્બો ખાવાથી બહુ બધા ફાયદા થતા હોય છે, એક તો તમારે ડાયાબિટીસ હોય તો શુગર પણ કંટ્રોલમાં રહેતું હોય છે, એટલો જમ્બો ખાવાનો બીજા ઘણા ફાયદા છે મને ખબર નહીં અત્યારે। અને મિત્રો, તમે ઉપર જોઈ શકો છો ભાઈ, એક અમારો ઉત્સવ ચડી ગયો છે જોંબા ઉપર, અત્યારે ઉપરથી જોંબા પારી પાઈ મને આલે છે કે લે બાવા ખાત ઉત્સવ, જોંબો શું તૈયાર થઈ ગયો ભાઈ ઉપર, આવા તો જગલે ઉપર, હા આપણને ભાઈ જોંબો ખાઈને ગીત યાદ આવે છે, તારી માએ જોંબો ખાધ્યો, જોંબો ખાઈને જન્મ્યો રે, ઈમો કારો મે લાડા, ઈમો કારો મે।
તો ગાઈઝ અત્યારે હાલ ભાઈ આપણે જઈ રહ્યા છે ઘરે જોમ્બો ખાતા ખાતા. જોકે જોમ્બો તો ભાઈ સરસ મજાનો જોમ્બો થઈ ગયો છે, એકદમ પાકો પાકો કાળો મેસ. અને ભાઈ ટેસ્ટ ની વાત કરું તો ભાઈ જોરદાર ભાવે છે, ખરેખર જોઈ શકો છો તમે. મારા ભાઈ ખાજો જોમ્બો, ખરેખર ટેસ્ટ તો અફલાટૂન ટેસ્ટ છે, બહુ મજા આવી રહી છે મારા મિત્રો. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा, इसके मुंह में पैदाशी सुपारी है, ये तोतला है. તો ગાઈઝ હાલ અત્યારે હું ઘરે આવી ગયો છું અને મારી મમ્મીએ ભાઈ જોરદાર ખાવાનું બનાવી દીધું છે. હું તમને બતાવું મિત્રો, જોઈ લો ભાઈ, મસ્ત મજાના મકાઈના રોટલા છે ભાઈ, ચકાચક રોટલા છે મકાઈના. અને સાથે આજે તો દાળ પણ જોરદાર બનાવી છે ભાઈ, એની સ્મેલ પણ આહા, શું સ્મેલ છે ભાઈ, એકદમ ખતરનાક ખરેખર. જોરદાર બની છે ખરેખર ભાઈ, એક નંબર બની છે. ચલો ભાઈ આપણે જમી લઈએ. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું આપણા સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકામાં આવેલ પીઢમાલા ગામે. ચલો આપણે ભાઈ જાણીએ કે આમની પરિસ્થિતિ કેવી છે, કેવી રીતના રહે છે. તો આવો મિત્રો. દાદા મજામાં? શું નામ છે તમારું? મોહનભાઈ. અને તમારું? લખમણભાઈ. લખમણભાઈ, કઈ રીતે તમારું ગુજરાન ચાલે છે? બરોબર. તાર કેટલો છોકરો છે? તમારે તો પૈણા નહી હે? નથી પૈણા જ નથી, એ બે ત્રણ વખત મેર કરી ભણી લાવવાનું ભણી વાળા પછી ભણી લાવવાનું. બરોબર. કુંવાળા ગુઠાય અને જમવાનું કરો છો? જમવાનું બસ અને પાછા હું થી મૂળ દોત પડી જાય, જમવાનું રોટલો કરું, ચાક કરું, ને કડે પડી જાય. અચ્છા, મતલબ જમવાનું શું થી આવી એમ કેવું છું? તમારે જમવું હોય તમારે ડાડી મજૂરી થાય છે કરી? ના નહીં થતી, પણ નથી થતું. બીજા ટાઈમ ખાવાનું કરવાનું, ચોખા નાખવાનું, કઈ લોટ હોય તો રોટલો કરી દેવાનું, ચાક ના કરવાનું, કરે હેડે કરે. બરોબર, મતલબ ગમે તે હવાનું કહો તો વધારે હોત ખાઈ લેવાનું. મારે બે ઓના એમ ચાલે, બે તમારે બે એવું હે ને? બા તમારું શું નામ છે? તે તખુબેન હે? બરોબર બરોબર. મારે જાતે કહું ખાવું. બરોબર. કોઈ હરે અમે છે ને કરિયાણાની કીટ આલ લે છે. હા બરોબર, બે કીટો આલ્યું, એક તમે આલી દાદી, દાદા બે તમને અને એક તમે આલી. બરોબર. બે દિવસ પછી અમે આવી, આપણે ક્રેનાનમાં કીટમાં જેવું હોય છે, દાળ હોય, તોદરી હોય, બિસ્કીટ ને બધું જે મતલબ ખાવા લાયક. સમજ્યા? તો એનું કોમ નથી કરતી. હાલો બિસ્કીટ તો ખવાય કે? બિસ્કીટ હા હા ખવાય. હા ચામાં બિસ્કીટ પલાઈને ગો તો ખવાય. તોદરી છે, ખીચડી છે. હા એમ તો બત્રી બિહાર માં ડોક્ટર નું ના પાડો, પીડ્યો કાઢી થઈ જી બત્રી બે ના દે નહીં ના ડોક્ટર ગયા હતા. બત્રી ચક્કર ની ઈડર જઈ જાય. એક ગોઠ નું ઓપરેશન કરાયું. કમ્પ્લીટ દેખાય છે દેખાય? ના તો કરતો કે તોસી છો હશે કે પછી મારા કાકા ને છોડવા તો કે મરજે તો જીવ કરે તેમ તાર મોટું ડીપી સતકતી કદી સુધરી થઈ ગયું ને, એ તો હિંમત રાખો બધું થાય. અમે છે ને કોઈ સરકારી માંથી નહીં આવ્યા પાછા, અમે કોઈ સરકારી યોજના નહીં અમારી. બરોબર. અમે કરિયાણાની કીટ આલે છે, અમારે જે પૈસા આવે છે અમે વિડીયો બનાવીએ છીએ, અમારું વિડીયો બનાવવાનું કોમ છે, એ મની જે પૈસા આવે એ અમે થોડા ઘણા મદદ કરીએ છીએ. હા હા પૂન કરીએ છીએ. રામપુર નું શું? જંતીભાઈ નું. હા વણકર. બરોબર. ભાઈ જ છે મારું હાર્દિક. અમે બે દિવસ પછી આવ્યું. બરોબર. તમારું કોમ થઈ જાય આપડે
મારા પપ્પા ને કે મારા બાપા ને દાદા નું મુરાભાઈ મુરાભાઈ રાશા પર થઈ જવા એ નહી હતા રે પણ જનજીભાઈ કેશભાઈ ખુબ બધા સારું ચલો દાદા અમે તાના જઈએ તો ગાઈઝ અત્યારે ભાઈ દાદા દાદીને મળીને ઘરે આવી ગયા છે અને ભાઈ વરસાદ તો આવતો નથી જો કે વાતાવરણ તો એવું થઈ રહ્યા છે કે જાણે હમણાં કલાકમાં જ વરસાદ આવી જશે પરંતુ ભાઈ વરસાદ આવી નથી રહ્યો મારા પપ્પાને એવા પરેશાન થઈ રહ્યા છે ભાઈ વરસાદ આવી નથી રહ્યો અને આપણે ખેતરમાં વાવેતર કરવાનું છે બીજા બધા લોકોએ તો ભાઈ કે આ ગારાવણી કરી કહીને વાવેતરે વાવી દીધું અમારું જો કે બાકી છે મારા ભાઈ તો જલ્દીથી વરસાદ મોકલો અંબાલાલ અંબાલાલ કાકા અને જુઓ ભાઈ મારા પપ્પા શું કરી રહ્યા છે બિયારણ તો મોગલાઈના ઘરમાં મે મેલ્યો રે ઓ પરવાલા ક્ષમતા મેરામને બતાઈ અરે પોણી વારા પોણી મૂકે ખેતરોમાં ગોરાય મને પહેર્યા રે ઉપરવાલા અમારા હમે નજર કરજો અંબાલાલ ને હાચી ખોટે બજ્યા ગાયો ખોટી અમને પડે રે ઓ એવા હાર્દિક ભૈયા અંબાલાલ ના ફોન કરજો વાહ વાહ સરસ 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 ખૂબ સરસ અપા ગાઈઝ બહુ બધો પવન ઉપડી ગયો છે તો ચલો ભાઈ જલ્દીથી જતા રહીએ આપણે ઘરે તો તમને અમારો વિડીયો કેવો લાગે ભાઈ સારો લાગે તો લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય એન્ડ ટેક કેર અને છેલ્લે ભાઈ જોતા જાઓ કે વાતાવરણ કેવું થયું છે.